નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં મિત્રો આજે આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ વિષયના ખૂબ જ અગત્યના એવા વીસ એમસીક્યુ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ વિષય છે એ આઈટીઆઈમાં ચાલતા તમામ એન્જિનિયરિંગ ટ્રેડની અંદર આવતો હોય છે તેમજ આ ભાગના પ્રશ્નો છે એ મટીરિયલ સાયન્સ ટોપિકના છે અને આ પ્રશ્નો તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે તો મિત્રો ચાલો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક જોઈએ તો નીચેનામાંથી કયો ગુણધર્મ ઘસારા સામે પ્રતિરોધકતા બતાવે છે વિકલ્પ ટફનેસ હાર્ડનેસ ડક્ટિલિટી કે મેલેબિલિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી હાર્ડનેસ એટલે કે પદાર્થ કોઈ પણ હોય એ ઘસારા સામે પ્રતિરોધકતા જે બતાવે છે એ જે એનો ગુણધર્મ છે એને એની હાર્ડનેસ કહેવામાં આવે છે પ્રશ્ન બે ધાતુને ખેંચીને તાર બનાવી શકાય તેવા ગુણધર્મને શું કહે છે વિકલ્પ ટફનેસ સ્ટીફનેસ ડક્ટિલિટી કે મેલેબિલિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી ડક્ટિલિટી એટલે કે કોઈ પણ ધાતુ હોય એને તમે કોઈ એક જગ્યાએથી પકડીને ત્યાંથી ખેંચીને એની અંદરથી તમે પાતળો તાર બનાવી શકો છો તો એવો જે ધાતુનો ગુણધર્મ છે એને ડક્ટિલિટી કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ ધાતુમાં કાસ્ટિંગ વેલ્ડિંગ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ કરવા માટે તેમાં ખાલી જગ્યા ગુણધર્મ હોવો જરૂરી છે વિકલ્પ ફ્યુઝિબિલિટી મેલેબિલિટી ટેનાસિટી કે પ્લાસ્ટિસિટી તો મિત્રો આનો સાચો જોવા જે છે ઓપ્શન એ ફ્યુઝિબિલિટી એટલે કે ધાતુ છે એ પીગળીને એકાબીજી સાથે જોડાઈ જાય એને ફ્યુઝિબિલિટી કહેવામાં આવે છે તો એ ફ્યુઝિબિલિટીનો ગુણધર્મ હશે તો તમે કાસ્ટિંગ છે વેલ્ડિંગ છે બ્રેઝિંગ છે અને સોલ્ડરિંગ છે આ પ્રકારના ઓપરેશન છે એ કરી શકો છો પ્રશ્ન ચાર ધાતુ પર બાહ્યબળની અસર હેઠળ પદાર્થ નુકસાન વગર પોતાનો આકાર બદલે છે આ કયો ગુણધર્મ છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશો ઓપ્શન એ પ્લાસ્ટિસિટી એટલે કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર તમે બાહ્યબળ એપ્લાય કરો છો અને એ પદાર્થ છે એ પોતાનો આકાર બદલી લે છે બરાબર અને એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી તો એવો જે ધાતુનો ગુણધર્મ છે એને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ પદાર્થનું વારંવાર બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ છતાં પદાર્થમાં કયા ગુણધર્મને કારણે ભાંગ તૂટ થતી નથી ઓપ્શન બ્રિટલનેસ સ્ટીફનેસ ટફનેસ કે મેલેબિલિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી ધાતુની અથવા તો પદાર્થની ટફનેસને કારણે તેને તમે વારંવાર બેન્ડિંગ અથવા તો ટ્વિસ્ટિંગ કરો છતાં પણ પદાર્થ તૂટતો નથી પ્રશ્ન છ હીટ ટ્રીટેડ સ્પ્રિંગમાં કયો ગુણ હોય છે ઓપ્શન ઇલાસ્ટિસિટી પ્લાસ્ટિસિટી કે હાર્ડનેસ તો મિત્રો આનો સાચો જવાબ છે એ થઈ જશે ઓપ્શન એ એટલે કે હીટ ટ્રીટેડ કરેલી જે સ્પ્રિંગ હોય એની અંદર ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ છે એ હોય છે નેક્સ્ટ નીચેનામાંથી કયો ગુણધર્મ તણાવ બળ પ્રતિરોધક છે તમને ઓપ્શન આપેલા જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી ટેનાસિટી એટલે કે કોઈપણ પદાર્થ જે છે એ તણાવ બળ સામે પ્રતિરોધકતા દર્શાવે છે તો એને પદાર્થની ટેનાસિટી કહેવામાં આવે છે પ્રશ્ન નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ ટેનાસિટી ધરાવે છે ઓપ્શન રોટ ગ્રે કાસ્ટાયન આયન કે કાસ્ટ કાસ્ટાયન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો ઓપ્શન એ આયન છે એ બાકીની જે તમને ધાતુના નામ આપેલા છે એના કરતાં વધારે ટેનાસિટી ધરાવે છે એટલે કે એ તણાવ બળ અથવા તો અન્ય બળ સામે છે એ વધારે પ્રતિરોધકતા છે દર્શાવે છે પ્રશ્ન નવ પદાર્થ પર લગાવેલ બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાનો મૂળ આકાર ધારણ કરે છે પદાર્થનો આ કયો ગુણધર્મ છે ઓપ્શન ટફનેસ પ્લાસ્ટિસિટી ટેનાસિટી કે ઇલાસ્ટિસિટી તો આનો સાચો જવાબ થઈ જશે મિત્રો ઓપ્શન ડી ઇલાસ્ટિસિટીને કારણે પદાર્થ પર લગાવેલ બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાનો મૂળ આકાર છે ધારણ કરે છે એક્ઝામ્પલ સાથે સમજો કે કોઈ એક રબરની રિંગ છે એને તમે બંને બાજુથી ખેંચો છો તો એ જે રબરની રીંગ છે એ ખેંચાઈને એનો આકાર છે એ બદલી લે છે એટલે કે તમે બાહ્ય બળ લગાવ્યું એટલે એના આકારની અંદર છે એ ફેરફાર થાય છે પરંતુ બાહ્ય બળ દૂર કરતા એટલે કે તમે એ બાહ્ય બળ છે એ દૂર કરી દેશો એટલે શું થશે કે એ પોતાનો જે મૂળ આકાર છે એ ફરી વખત પાછો ધારણ કરી રહે છે તો એવી જે પ્રોપર્ટી છે એવો જે ગુણધર્મ છે પદાર્થનો એને ઇલાસ્ટિસિટી કહેવામાં આવતી હોય છે પ્રશ્ન દક્ષ કોઈ પદાર્થ પર વજન આપવાથી પદાર્થ તૂટી જાય છે પદાર્થનો આ કયો ગુણધર્મ છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો મિત્રો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી બ્રિટલનેસ એટલે કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર નાનો આમ તો ફટકો લાગે અથવા તો એના ઉપર વજન આવે ત્યારે એ પદાર્થ છે એ તૂટી જાય છે તો એને બ્રિટલનેસ કહેવામાં આવે છે જેમ તમે એક્ઝામ્પલ જોવો તો કે કોઈ એક કાચનો ટુકડો છે એના ઉપર વજન આવશે તો એ તૂટી જશે તો કાચ જે છે એ એક બ્રિટલ મટીરિયલ થયું એવું થઈ જશે ઓકે આગળ વધીએ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આ તમામ પ્રશ્નોની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે આગળ જોઈએ તો પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો ભૌતિક ગુણધર્મ છે ઓપ્શન ફ્યુઝિબિલિટી પ્લાસ્ટિસિટી ટેનાસિટી કે ઇલાસ્ટિસિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ ફ્યુઝિબિલિટી એ પદાર્થનો ભૌતિક અથવા તો ફિઝિકલ ગુણધર્મ છે જ્યારે પ્લાસ્ટિસિટી છે ટેનાસિટી છે અને ઇલાસ્ટિસિટી છે એ પદાર્થનો યાંત્રિક અથવા તો મિકેનિકલ ગુણધર્મ થઈ જશે પ્રશ્ન બાર નીચેનામાંથી કયો એક ધાતુનો યાંત્રિક ગુણધર્મ છે ઓપ્શન તમે જોઈ શકો છો ફ્યુઝિબિલિટી કન્ડક્ટિવિટી સ્પેસિફિક ગ્રેવિટી કે હાર્ડનેસ તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી કોઈપણ પદાર્થની જે હાર્ડનેસ છે એ એનો યાંત્રિક એટલે કે મિકેનિકલ ગુણધર્મ છે જ્યારે બાકીના છે એ એની ફિઝિકલ પ્રોપર્ટી અથવા તો ભૌતિક ગુણધર્મ થઈ જશે પ્રશ્ન તેર રબર ગુણધર્મ નથી ઓપ્શન ઇલાસ્ટિસિટી મિત્રો આનો સાચો જવાબથી ઓપ્શન સી રબ્બરની અંદર મેલેબિલિટીનો ગુણધર્મ હતો નથી ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ હોય છે અને શોક રેજિસ્ટન્સનો પણ ગુણધર્મ રબ્બરની અંદર હોય છે પ્રશ્ન ચૌદ ધાતુને ટીપીને પાતળી શીટ કે પતરામાં ફેરવી શકાય છે આ કયો ગુણધર્મ છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી મેલેબિલિટી એટલે કે મેલેબિલિટી એ પદાર્થ અથવા તો ધાતુનો એવો ગુણધર્મ છે કે જેની અંદર ધાતુને ટીપીને પાતળી સીટ અથવા તો પતરાની અંદર તમે રૂપાંતરિત કરી શકો છો પ્રશ્ન પંદર શીટ મેટલમાં ખાલી જગ્યા ગુણધર્મો હોવાને કારણે તેનું રોલિંગ કરી શકાય છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો આન્સર થઈ જશો ઓપ્શન સી શીટ મેટલની અંદર મેલેબિલિટીનો ગુણધર્મ હોય એના કારણે તમે એનું રોલિંગ કરી શકો છો નીચેનામાંથી કઈ ધાતુમાં મેલેબિલિટીનો ગુણધર્મ સૌથી સારો હોય છે ઓપ્શન ગોલ્ડ બ્રોન્જ કોપર કે લીડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો ઓપ્શન એ ગોલ્ડ એટલે કે સોનાની અંદર આ જે તમને ઓપ્શન આપેલા છે એની એની કમ્પેરિઝનમાં સૌથી વધુ સારો મેલેબિલિટીનો ગુણધર્મ હોય છે પ્રશ્ન સત્તર નીચેનામાંથી કઈ ધાતુ ડિટીનો ગુણધર્મ સૌથી વધુ ધરાવે છે ઓપ્શન કાસ્ટાયન કોપર રોટાયન કે એલ્યુમિનિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી અહીંયા જે તમને ઓપ્શનમાં આપેલી ધાતુ છે એની અંદર કોપર એટલે કે જે તાંબુ છે એ સૌથી વધારે ડક્ટિલિટીનો સૌથી વધારે સારો ગુણધર્મ ધરાવે છે એટલે કે બાકીની જે ધાતુ છે એના કમ્પેરિઝનમાં જે કોપર છે એની અંદરથી તમે ખેંચીને પાતળો તાર વધારે લંબાઈનો બનાવી શકશો પ્રશ્ન અઢાર કઈ ધાતુ બ્રિટલનેસનો ગુણધર્મ ધરાવે છે ઓપ્શન રોટ આયન ગ્રે કાસ્ટ આયન ડેડ માઇલ સ્ટીલ કે મીડિયમ કાર્બન સ્ટીલ તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી ગ્રે કાસ્ટ કોઈ કોઈપણ પ્રકારનું જે કાસ્ટાયન હોય છે એ બ્રિટલનેસનો ગુણધર્મ ધરાવે છે જ્યારે સ્ટીલ છે એની અંદર ડક્ટિલિટીનો ગુણધર્મ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તાંબામાં કયા ગુણધર્મો હોય છે ઓપ્શન સોફ્ટ અને મેલેબલ મેલેબલ અને ડકટાઇલ બ્રિટલ કે સોફ્ટ અને ડકટાઇલ તો મિત્રો આનો સાચો જવાબ છે એ થઈ જશે ઓપ્શન બી તાંબુ જે છે એ મેલેબલ હોય છે એટલે કે તમે એને ટીપીને પાતળું શીટ અથવા તો પાતળા પતરાની અંદર રૂપાંતરિત કરી શકો છો અને એ ડકટાઇલ હોય છે એટલે કે તમે એની અંદરથી ખેંચીને પાતળો તાર પણ બનાવી શકશો પ્રશ્નો વીસ કાસ્ટાયન કયો ગુણધર્મ ધરાવે છે ઓપ્શન બ્રિટલનેસ પ્લાસ્ટિસિટી ડક્ટિલિટી કે ઇલાસ્ટિસિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો ઓપ્શન એ આગળ જોઈએ એના મુજબ કોઈપણ પ્રકારનું જે કાસ્ટાયન હોય છે એની અંદર બ્રિટલનેસનો ગુણધર્મ છે એ હોય છે ક્વેશ્ચન એકવીસ નીચે પૈકી કઈ ધાતુમાં કન્ડક્ટિવિટીનો ગુણધર્મ સૌથી વધુ હોય છે ઓપ્શન સ્ટીલ કોપર એલ્યુમિનિયમ કે કાસ્ટ આયન તમારે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના વીસ પ્રશ્નો આશા રાખું છું કે ચોક્કસથી તમને નવા પ્રશ્નો વિશે માહિતી મળી હશે જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડિયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે